કેટલાક સામાજિક તત્વો સમાજમાં ભાગલા પાડવા માટે અવનવા કરતૂતો કરી રહ્યા છે અને જાતિવાદ ફેલાવવાનું કામ કરી રહ્યા છે, ત્યારે હવે તંત્રને જાગવાની જરૂર છે અને આવા લોક સામે કડકમાં કડક પગલા ભરવા જોઈએ. ગત રાત્રે ધાનિયાવાડા ગામે આવેલી બાબા સાહેબની પ્રતિમાને કોઈ અજાણ્યા ઇસમો તોડી નાખી હતી અને આ બાબતની જાણ સવારમાં લોકોને થતા લોકોમાં ચકચાર મચી હતી. મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળી પોલીસને જાણ કરતા થરાદ ડીવાયએસપીની ટીમ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ લોકોમાં માંગ ઉઠવા પામી છે કે આ કૃત્ય કરનારને પોલીસ તાત્કાલિક ઝડપી પાડે. પાંથાવાડા વિસ્તાર છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વો દ્વારા જાતિવાદ ફેલાવવાના કરતૂતો કરી રહ્યા છે, લોકોમાં વિખવાદ ઉભો કરવાનું કામ કરી રહ્યા છે. થોડા સમય પહેલા બે પુરોહિત યુવકો દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો, જેમાં દલિત સમાજ વિશે ખરાબ બોલવામાં આવ્યું હતું અને ગાળો પણ બોલવામાં આવી હતી અને એક મહિનામાં દલિત સમાજને જોઈ લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તે બાબતે દલિત સમાજના લોકોએ ત્રણે ભેગા મળી આ યુવકો ઉપર પાંથાવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તે લોકોની અટકાયત પણ કરી હતી, પરંતુ તે વાત એ એક મહિનો પૂરો થયો અને ધનિયાવાડા ગામમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. જે લોકો જાતિવાદ ઉભો કરી લોકોમાં ઝેર ભરી રહ્યા છે, તેવા લોકો સામે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી ઝડપે નહીં બને તો આવનારા સમયમાં ગુજરાતમાં મોટો જાતિવાદ ફેલાય અને લોકો એકબીજાના દુશ્મન બને તો પણ કોઈ નવાઈની વાત નથી. પાથાવાડા પોલીસ સ્ટેશનની હદમાં જે વર્ગ વિગ્રહ કરવાની છેલ્લા 3 મહિનાથી કોશિશ જે અસામાજિક તત્વો દ્વારા થઈ રહી છે અને ગઈ 25 તારીખે પણ એક બ્રાહ્મણ સમાજના ભાઈ વ્યક્તિ દ્વારા આવતી 25 સપ્ટેમ્બરનું વોર્નિંગ આપેલી કે ભાઈ આવતી 25 સપ્ટેમ્બરે શું થશે તે જોતા રહેજો, એવી કોશિશ જે અસામાજિક તત્વો દ્વારા થઈ રહી છે. તો હું સરકારમાં અપીલ કરું છું કે આવા ઇસમો ઉપર રાસુકા મુજબ કાર્યવાહી થઈ અને સખ્ત સજા થાય એવી અમારી સરકારને અનુરોધ છે. ન્યાળો મુકાવે બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવાના જે માણસો કર્યો છે, પણ અમને શંકા છે કે જે આ વિડીયો વાયરલમાં ચિરાગ પુરોહિત નમન પુરોહિત જે અમને બોલ્યા હતા એ પ્રમાણે એમને કરી બતાવ્યું છે અને એમને શંકા છે. પોલીસ એમને પણ લાવે, તાત્કાલિક ધરપકડ કરે અને આગળની કાર્યવાહી હાથ ધરે. સુરેશ કલચર સાથે ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.